રાજકોટને મલેરિયા મુક્ત કરવાની કે સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરતા કે કાગળો પર જ માત્ર પ્લાનિંગ કર્યા રાખતા મનપા તંત્રની પોલ વધુ એક વખત ખુલી છે. શહેરના વોર્ડ નંબર 2માં બજરંગવાડી સર્કલ નજીકના રાજીવનગર વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી હાલત છે. આ બાબતે મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાદિયાએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને એક મુલાકાતમાં વધુ વિગતો જણાવી હતી. અહેવાલ લલિત વ્યાસ. આરોગ્ય તંત્રને મેં કડક સૂચના આપી છે કે જે જે સોસાયટીમાંથી આવી ફરિયાદો આવે એ સોસાયટીમાં અમે ઘરે ઘરે જઈને ફોગિંગ કરી છીએ, લોકોને અવેર કરી છીએ કે તમારા ઘરમાં કઈ કઈ જગ્યાએ મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર છે. જેમ કે રાજકોટની બહેનોને મારે ખાસ વિનંતી કે જે તમે લોકો ફ્રીજ વાપરો છો, ફ્રીજમાં એક પ્રિઝર્વેટિવ નીચે ડીશ હોય છે, જે ડીશમાં વધારાનું પાણી ટપકતું હોય છે, એ ડીશને દર 2-3 દિવસે સાફ કરવી, કારણ કે વધુમાં વધુ મચ્છરના પોરા જે મેલેરિયા, ચિકનગુનિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે એ એમાંથી અમને મળ્યા છે. એટલે ખાસ મારી બહેનોને વિનંતી છે કે ફ્રીજ અને કોઈ પણ ખુલ્લા વાસણો જે તમારા ઘરમાં હોય કે અગાસી ઉપર ખુલ્લો કચરો પડ્યો હોય, અગાસી ઉપર ખુલ્લા ટાયરો પડ્યા હોય એમાં પાણી ભરાય, આ બધામાં મચ્છર ઉત્પત્તિ જાજી થાય છે અને એ રોગચાળો ફેલાવે છે. કેસ જે છે એ દર અઠવાડિયે અમે એનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ, તો લગભગ ડેન્ગ્યુના તો 2 કે 3 કેસ જ આવ્યા છે, પણ ચિકનગુનિયાના કેસો ઝાઝા આવ્યા છે. અને એના માટે જે જે વોર્ડમાંથી મને ફરિયાદો આવે છે, જેમ કે આજે વોર્ડ નંબર 7માંથી ફરિયાદ મને આવી, તો જે વિસ્તારની ફરિયાદ હતી વિસ્તારમાં લગભગ 201 ઘરમાં ફોગિંગની કાર્યવાહી કરી અને ઇન્ટ્રા જે પણ કાર્યવાહી હોય રોગચાળો અટકાવવા માટેની એ બધી આરોગ્ય ખાતાએ કરી આજે જ.